good morning to all of you myself kartik Patel, lecture in electrical engineering department vpmp polytechnic subject name is electrical traction and control unit name is unit number 4 electrical locomotive and auxiliary equipment topic is what is a locomotive now objective of the today's session is introduction about the locomotive classification of the locomotive self contained locomotive diesel electrical locomotive and locomotives receiving power from the outside now we are start the types of locomotive nowadays electrical locomotive are the invariable used due to the advantages like a high starting torque easy speed control Free from the pollution, quick braking, high overload capacity, more efficient and economical in a comparison with the steam, diesel, battery, and other locomotive. Now, in this session, we are described the classification of locomotive. The classification on locomotive are in the following. First one is a self-contained locomotive, and second one is a power from the outside. First, what do you mean by the self-contained locomotive? શન ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ઇન ધોટીમોટિવ ની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી નો જે યુટિલાઇઝ કરવાનો છે આપણે તે ઇલેક્ટ્રિકલ એનર્જી લોકોમોટિવ ની અંદર જ પ્રોડ્યુસ થશે અને પાવર ફ્રોમ ધ આઉટ ઓફ ધ ધોટિવ મીન્સ કે લોકોમોટિવ ની અંદર જે ઇલેક્ટ્રિકલ મોટર ને જે સપ્લાય આપવાનો છે એ સપ્લાય આઉટસાઇડ એટલે કે બહારની ટ્રાન્સમિશન લાઇન માંથી લેવામાં આવે છે એટલે આ રીતે બે ક્લાસિફિકેશન સેલ્ફ કન્ટેન લોકોમોટિવ અને પાવર ફ્રોમ આઉટસાઇડ નાઉ ધ સેલ્ફ કન્ટેન લોકોમોટિવ ની અંદર ડીઝલ લોકોમોટિવ સ્ટીમ લોકોમોટિવ બેટરી લોકોમોટિવ અને ડીઝલ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ નો સમાવેશ થાય છે તો સેલ્ફ કન્ટેઇન જે લોકોમોટિવ છે કે જે ડિપેન્ડન્ટ નથી એ શું છે ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે સેલ્ફ કન્ટેઇન લોકોમોટિવ ની અંદર જે ઇલેક્ટ્રિકલ મોટર ને ઇલેક્ટ્રિસિટી જે આપવાની છે જેનું પ્રોડક્શન લોકોમોટિવ ની અંદર જ થશે એટલે આ તમને ચાર ક્લાસિફિકેશન આપ્યા છે એમાંથી આપણે આજે ડીઝલ લોકોમોટિવ વિશે સ્ટડી કરીશું તો ડીઝલ લોકોમોટિવ જે છે તો અહીંયા બેઝિક પ્રિન્સિપલ ડીઝલ લોકોમોટિવ ની અંદર જે યુટિલાઇઝ થાય છે કે ડીઝલ એનર્જી નો યુટિલાઇઝ કરીને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવે છે ડીઝલ નો યુટિલાઇઝ પ્રોડક્શન ઓફ ધ મિકેનિકલ એનર્જી એન્ડ ધેન મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જી ની કન્વર્ઝેશન બાય યુઝિંગ ધ જનરેટર એનાથી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરીશું એ ઇલેક્ટ્રિકલ એનર્જી બાય કંટ્રોલ પેનલ થ્રુ આપણે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ્સ આપીશું તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે પિક્ચર દેખાય છે જેની અંદર દરેક દરેક પાર્ટ્સ કમ્પોનન્ટ્સ જે યુટિલાઇઝ થાય છે ડીઝલ લોકોમોટિવ અંદર જે અહીંયા તમને આપેલા છે જેની અંદર વેન્ટિલેટરનો નો યુટિલાઇઝ થાય છે ડાયનેમિક બ્રેક નો યુટિલાઇઝ થાય છે અહીંયા જે તમને સ્ક્રીન પર જુઓ છો બરાબર છે અહીંયા તમે સ્ક્રીન પર જુઓ છો એની એની અંદર આ જે છે છે એ એન્જિન જોડે એર યલાઇઝ કરવામાં આવે છે અને એની નીચે નીચે જુઓ તમે તો મેઇન જનરેટર તમને આપેલું છે અહીંયા ડીઝલ માટે ફ્યુઅલ ટેન્ક પણ તમને આપેલી છે બરાબર છે એટલે અહીંયા રેડિએટર મેઇન જનરેટર એર ફિલ્ટર ડીઝલ એન્જિન ફ્યુઅલ ટેન્ક બેટરી સિસ્ટમ સ્ટેન્ડ બાય સિસ્ટમ આ જે છે એ મેઇન કમ્પોનન્ટ જે છે જે ડીઝલ એન્જિનની અંદર યુટિલાઇઝ કરવામાં આવે છે બરાબર છે એટલે અહીંયા આ જે દરેકે દરેક કમ્પોનન્ટ આપેલા છે એનો આપણે ડિટેલથી સ્ટડી કરીએ તો એના માટે જોઈએ તો આ તમને ડીઝલ લોકોમોટિવ આપ્યું છે કે જેની અંદર જે મેઇન પાર્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે અને એક્ઝામ રિગાર્ડિંગ પણ આ થિયરી આપણા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દરેકે દરેક પાર્ટ્સ જે છે એક્ઝામની અંદર પૂછાય તો ફિગર ડ્રો કરીને દરેકે દરેક પાર્ટ્સ જે છે એક્સપ્લેન કરવાના છે જેની અંદર આપણે જોઈએ કે નંબર 1 ઉપર અહીંયા નંબર 1 ઉપર તમે જોશો તો અહીંયા તમને આપેલું છે ડીઝલ સ્ટોરેજ ટેન્ક ધેટ મીન્સ કે ફ્યુઅલ ટેન્ક આપેલી છે કે જેની અંદર ડીઝલ જે છે એ પ્લેસ કરેલું હોય છે અહીંયા તમે જોશો સેકન્ડ નંબર ઉપર જે અમારી સ્પોટલાઇન દેખાય છે જેની અંદર આપેલું છે ડીઝલ એન્જિન ડીઝલ એન્જિન નો યુટિલાઈઝેશન જે છે જે ડીઝલમાંથી મિકેનિકલ એનર્જી જે પ્રોડ્યુસ કરે છે બરાબર છે અને એ ત્રીજા નંબર ઉપર અહીંયા તમને આપેલું છે મિકેનિકલ કપલિંગ મિકેનિકલ કપલિંગ જે છે એ ડીઝલ એન્જિન અને જનરેટર વચ્ચે મિકેનિકલ કપલ કરે છે જેની અંદર રબરનો યુટિલાઇઝ કરીને એને મિકેનિકલી કનેક્ટ કરવામાં આવે છે જેના લીધે જે ડીઝલ એન્જિન છે 2 નંબરમાં જે પ્રોડ્યુસ થાય છે મિકેનિકલ એનર્જી એ ટ્રાન્સફર થાય છે અહીંયા ડીઝલ ડીસી જનરેટરની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે ઇન ફોર્મ ઓફ ડીસી સપ્લાય પાંચમા નંબર ઉપર તમને આપ્યું છે કોમ્યુટેટર નું જે મેઈન ફંક્શન છે એ ડીઝલ ડીસી જનરેટર માંથી જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે એને બહાર કાઢવાનું કામ કરે છે એટલે અહીંયા જે તમને આપેલું છે ડીઝલ જનરેટર ની અંદર આ કોમ્યુટેટર એ કોમ્યુટેટર માંથી સપ્લાય જે છે કલેક્ટ થાય છે અને કલેક્ટ થઈને સપ્લાય જે છે એ બહાર આવે છે બહાર જે છે અહીંયા આપેલું છે કંટ્રોલ પેનલ હવે કંટ્રોલ પેનલ જે છે બરાબર છે એ કંટ્રોલ પેનલ ની અંદર સર્કિટ બ્રેકર હોય છે વોલ્ટેજ મેઝર કરવા માટેના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે મીટરો હોય છે રિલેઝ હોય છે સેન્સર્સ હોય છે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ હોય છે તો એ દરેકે દરેક અહીંયા સિક્સ નંબર જે કંટ્રોલ પેનલ આપી છે એની અંદર હોય છે એની પછી જે સાતમા નંબર ઉપર અહીંયા તમને આપેલું છે મોટર તો એ જે મોટર છે એને ટ્રેક્શન મોટર અથવા ડીસી સિરીઝ મોટર કહેવામાં આવે છે ડીસી સિરીઝ મોટરનો યુટિલાઇઝેશન આપણી આઈડિયલ કેરેક્ટરિસ્ટિક ફુલફિલ થાય છે એના રીઝન થી આપણે આ ડીસી સિરીઝ મોટરનો અહીંયા યુટિલાઇઝ કરીએ છીએ અને આ ડીસી સિરીઝ મોટરની સાથે અહીંયા જે છે જે આઠ નંબર ઉપર તમને દેખાઈ રહ્યું છે કે વ્હીલ્સ કનેક્ટ કરેલા છે જેને કહેવાય ડ્રાઇવિંગ વ્હીલ્સ કે જે આ નવ નંબર ટ્રેક ઉપર જે છે એ મૂવ થાય એટલે આ રીતે ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ જે છે એ વર્ક કરે છે કે જેની અંદર ડીઝલ એટલે કે ફ્યુઅલ નો યુટિલાઇઝ કરવામાં આવે છે તેનાથી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી યુટિલાઇઝ પ્રોડ્યુસ કરીએ છીએ અને ઇલેક્ટ્રિકલ એનર્જી નો ડાયરેક્ટ આપણે અહીંયા ડીસી સિરીઝ મોટરને આપીએ છીએ જેના કારણે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે અને એના કારણે આ વ્હીલ દ્વારા ટ્રેક ઉપર તમારું લોકોમોટિવ રન થાય છે લોકોમોટિવ રિસીવિંગ પાવર ફ્રોમ ધ આઉટસાઇડ કે એવા લોકોમોટિવ કે જેની અંદરથી આપણે ઇલેક્ટ્રિસિટી બહારથી લઈએ છે એનો મતલબ કે બહારથી આપણે ટ્રાન્સમિશન લાઈનનો યુટિલાઇઝ કરીને ઇલેક્ટ્રિસિટીને કલેક્ટ કરીએ છીએ

એના ક્લાસિફિકેશન કરેલા છે એની અંદર આપણે ફોર્સ જે જોઈએ તો એની અંદર તમે અહીંયા જોશો તો ફોર્સ લોકોમોટિવ જે છે એ તમને અહીંયા આપેલ જ જેની અંદર પેસેન્જર સર્વિસ ગુડ્સ સર્વિસ મિક્સ ટ્રાફિક સર્વિસ શન્ટિંગ સર્વિસ અને બ્રેકિંગ સર્વિસ આ જે છે એ ડિફરન્ટ टाइप्स ની ટ્રેક્શન સર્વિસીસ છે એને એકોર્ડિંગ ટુ ધ એના ક્લાસિફિકેશન છે એની પછી છે ટાઇપ્સ ઓફ ધ ટ્રેક ગેજ તો ટ્રેક ગેજ જે છે એ બે ટ્રેક વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે ધ ઇટ શોઝ ધ ડિસ્ટન્સ બીટવીન ધ ટુ ટ્રેક ઓફ ધ રેલ ફર્સ્ટ વન ઇઝ અ બ્રોડ ગેજ એટલે મીટર બંને જે ટ્રેક આપેલા હોય આ રીતે એ બે ટ્રેક વચ્ચેનું જે ડિસ્ટન્સ છે બરાબર છે એ બતાવે છે એ અહીંયા તમે જુઓ તો 1.2 હોય તો એને બ્રોડ ગેજ કહેવામાં આવે છે મીટર ગેજ હોય તો એને 1 કહેવામાં આવે છે અને નેરો ગેજ હોય તો 0.6 મીટર તો આ જે ટાઇપ્સ ક્લાસિફિકેશન આપેલા છે જેની અંદર આપણે જોઈએ તો આ જે અત્યારની સિસ્ટમ જોઈએ તો આ જે સિસ્ટમ છે બ્રોડ ગેજ એનો યુટિલાઇઝ કરવામાં આવે છે કારણ કે બે ટ્રેક વચ્ચેનું ડિસ્ટન્સ જે 1.4 મીટર છે એના કારણે તમારું જે સિટિંગ અરેન્જમેન્ટ છે કોચની અંદર જે શું થાય છે થ્રી બાય થ્રી સિક્સ બાય સિક્સ વધી શકે છે બરાબર એના કારણે કોચ જે છે એની સાઈઝ જે છે એ તમે વધારી શકો છો એના કારણે આ સિસ્ટમનો યુટિલાઈઝ અત્યારે બધી જગ્યાએ થાય છે અને ઇન્ડિયાની અંદર પણ અત્યારે દરેકે દરેક ટ્રેકરેલ જે સિસ્ટમ આપેલી છે એ બધી બ્રોડગેજની અંદર કન્વર્જેશન થઈ રહી છે એટલે એની પછી છે ટાઈપ્સ ઓફ ધ મોટર યુઝ અહીંયા તમે જોશો તો ડીસી સિરીઝ મોટર એની સાથે એસી સિરીઝ મોટર અને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર નો યુટિલાઇઝ કરવામાં આવે છે ટાઈપ્સ ઓફ ધ સપ્લાય યુઝ પહેલો જે ડીસી એકોર્ડિંગ ટુ ધ ડીસી સપ્લાય હોય તો ડીસી લોકોમોટિવ એકોર્ડિંગ ટુ ધ એસી સપ્લાય હોય તો એસી લોકોમોટિવ અને એકોર્ડિંગ ટુ ધ મિક્સ સપ્લાય કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાંથી એસી સપ્લાય આવે અને ડીસી સિરીઝ મોટરનો યુટિલાઇઝ કર્યો હોય તો ડીસી સપ્લાયને જે છે એ લોકોમોટિવ અંદર રેક્ટિફાયર ફિલ્ટર યુનિટનો યુટિલાઇઝ કરીને કન્વર્ઝેશન કરે એટલે ડીસી એસી જેને આપણે કોમ્બિનેશનમાં કહીએ કમ્પોઝાઇટ લોકોમોટિવ એની પછી જે મિકેનિકલ ડિઝાઇન કે કયા કયા મિકેનિકલ ફેક્ટર્સ જે છે એ લોકોમોટિવને ડિઝાઇન કરવા માટે મેઇન પોઈન્ટ્સ છે પહેલું છે ઓવરલોડ કેપેસિટી ઓલવેઝ

રન કરવા માટે યુટિલાઇઝ થાય છે જેની અંદર તમારી સ્પીડ તમારો ટોર્ક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ જે છે એ ચાર પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે એની પછી જે ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક તો ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક જે છે એ લોકોમોટિવ ડિઝાઇન કરવા માટે આ કેરેક્ટરિસ્ટિક ફૂલફિલ થવી જોઈએ એની અંદર સૌથી પહેલું છે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક જે છે એ છે ટોર્ક સ્પીક કેરેક્ટરિસ્ટિક એની પછી છે સ્ટાર્ટિંગ ટોર્ક વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન ઇલેક્ટ્રિકલ બ્રેકિંગ ઓવરલોડ કેપેસિટી અને સેલ્ફ રિલિંગ પ્રોપર્ટી એન્ડ લોડ શેરિંગ આ જે મેઇન છ કેરેક્ટરિસ્ટિક જે છે બરાબર છે એ ફૂલફિલ થાય તો જ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ જે છે પાવર ફ્રોમ ધ આઉટસાઇડ એ ડિઝાઇન થઈ શકે છે એટલે આજે આપણે આજના સેશનની અંદર કયા કયા પોઈન્ટ કવર કર્યા તો સૌથી પહેલી વસ્તુ કે આપણે ડીઝલ લોકોમોટિવ એની પછી સેલ્ફ કન્ટેન લોકોમોટિવ સેલ્ફ કન્ટેન લોકોમોટિવ ની સાથે લોકોમોટિવ રિસીવિંગ પાવર ફ્રોમ ધ આઉટ સાઈડ એની અંદર ધ ટાઈપ્સ ઓફ સર્વિસ ટાઈપ્સ ઓફ ધ મોટર યુઝ ટાઈપ્સ ઓફ ધ ટ્રેકિંગ અને ટાઈપ્સ ઓફ ધ સપ્લાય યુઝ એના એકોર્ડિંગ ટુ ધ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ So, thank you very much for joining our session. Have a nice day.